નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીએનએસ વિદ્યા વિહાર પામોલ ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે સ્વાધ્યાયમાં એના વિશેના દાખલા છે વિસ્તૃત સ્વરૂપના તો પેલા આપણે સમજી લઈએ કે વિસ્તૃત સ્વરૂપ કોને કહેવાય બરાબર એમાં એક ઉદાહરણ લખ્યું છે મેં સિત્યાસી બેતાલીસ બરાબર એનું વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે આનું શું લખવાનું છે વિસ્તૃત સ્વરૂપ તો કઈ રીતે લખાય તો વિદ્યાર્થી મિત્રો જો આપણે જાણીએ છે કે આને લખવું હોય બરાબર તો છીએ સાત એકમ માં છે ચાર દશાંશના સ્થાનમાં છે અને બે કઈ છે સતાંશના સ્થાનમાં આપણે કાલે જોઈદું કે આ એકમનું સ્થાન આ દશકનું સ્થાન આ દશાંશનું સ્થાન અને આ કયું સ્થાન છે સતાંશનું નું સ્થાન છે આપણને સ્થાન ખબર હોવા જોઈએ એટલે એકમના સ્થાનમાં સ્થાનમાં કેટલા કેટલા છે છે દશકના બીજું મેં તમને શું કહ્યું કે જે સ્થાનમાં હોય એટલા વડે એને ગુણવામાં આવે એટલે કે આઠ દશકના સ્થાનમાં છે તો આઠ ને કેટલા વડે ગુણવા પડે દસ વડે ગુણવા પડે સાત એકમના સ્થાનમાં છે એટલે સાતને કેટલા વડે ગુણવાના એક વડે ગુણવાના ચાર દશાંશના સ્થાનમાં છે એટલે એને કેટલા વડે ગુણવાના એક દશાંશ વડે ગુણવાના અને બે સતાંશના સ્થાનમાં છે એટલે એને કેટલા વડે ગુણવાના એક સતાંશ વડે ગુણવાનો બસ આ ગુણીને આપણે બતાવી દઈએ એટલે શું થઈ ગયું એનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું બરાબર જો હું તમને સમજાવ અહીંયા આઠ લખ્યા છે પહેલા બરાબર હવે આઠ કયા સ્થાનમાં છે દશકના સ્થાનમાં છે બરાબર એકમ દશક તો શું લખવાનું આઠ ગુણ્યા દસ લખવાના આ રીતે બરાબર ઉ કરી આપણે એટલે છૂટું પડે એમ પછી સરવાળો હું તમને પછી સમજાવું પછી સાત કયા સ્થાનમાં છે એકમના સ્થાનમાં છે એટલે એટલે કેટલા વડે વડે એક ગુણ્યા એક પછી વત્તા બરાબર દશાંશ ચિહ્ન આવી ગયું પછી કેટલા છે ચાર ચાર કયા સ્થાનમાં છે દશાંશના સ્થાનમાં તો એમ કેટલા વડે ગુણવાના છે એક દશાંશ વડે એટલે ચાર ગુણ્યા એક દસાંશ આ રીતે લખાય પછી વત્તા બરાબર દરેકની વચ્ચે વત્તા વત્તા મુક્ત રહેવાય બે સત્તાંશના સ્થાનમાં છે એટલે શું લખાશે બે ગુણ્યા એકના છેદમાં સો આ શું થયું એનું વિસ્તૃત સ્વરૂપ થયું બરાબર વિસ્તૃત સ્વરૂપ કહેવાય આને કે સિત્યાસી તો એની એના સ્થાન કિંમત વડે ગુણો બરાબર જે તે જગ્યાએ છે એ જગ્યાની જે સ્થાન કિંમત હોય બરાબર એને વડે ગુણો તો એનું એ વિસ્તૃત સ્વરૂપ કહેવાય બરાબર હવે જો વચ્ચે સરવાળો કેમ લખ્યો છે તો હું તમને કે આ વિસ્તૃત સ્વરૂપનું આપણે સાદુરૂપ આપી દઈએ આપણે આપવાનું નથી પણ જોઈ લઈએ સમજી લઈએ બરાબર જવાબ આપણો આટલો જ છે કે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો તો આપણે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવી દીધા પણ આ સરવાળો કેમ લખ્યો છે હું તમને સમજાવજો આઠ ગુણ્યા દસ કેટલા થશે એસી સાત એકા સાત પછી વત્તા ચાર દશાંશ છે એટલે શૂન્ય પોઈન્ટ ચાર થવાના બરાબર એક દશાંશ કાપી લઈએ આપણે આવું થાય ચાર છેદમાં માં દસ જવાબ શું લખાયું તો આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે કે એસી વત્તા સાત વત્તા જીરો પોઈન્ટ ચાર વત્તા જીરો પોઈન્ટ જીરો બે બરાબર એ દશાંશ નથી તો દશાંશ લખી દઈએ અને પાછળ પૂર્ણાંક સંખ્યા છે એટલે પાછળ દશાંશની ની પાછળ શું છે શૂન્ય અશી બરાબર એટલે આ શૂન્ય મૂકી દઈએ તો સરવાળો સહેલો થઈ જાય આપણે ચાલો શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા બે એટલે બે ચાર પછી દશાંશ ચિહ્ન સાત છે શૂન્ય શૂન્ય છે અને આઠ એટલે જો આપણને મૂળ સંખ્યા પાછી મળી જાય સિત્યાસી પોઈન્ટ બેતાળીસ બરાબર એટલા માટે વિસ્તૃત સ્વરૂપમાં વચ્ચે શું લખેલું છે સરવાળો લખેલો છે એટલે વિસ્તૃત સ્વરૂપના આધારે કઈ સંખ્યા લખેલી છે લખી શકીએ છીએ બરાબર અત્યારે આપણે ખાલી શું જોવાનું છે એનું વિસ્તૃત સ્વરૂપ જોવાનું છે એટલે સિત્યાસી પોઈન્ટ બેતાલીસ તો એને એના સ્થાન કિંમત વડે ગુણી નાખવાના બરાબર આઠ દશક હતા એટલે દસ વડે ગુણ્યા સાત એકમ માં તો એક વડે ગુણ્યા બરાબર ચાર દશાંશ હતા તો એક દશાંશ વડે ગુણ્યા બે સતાંશમાં હતા તો એને એક સતાંશ વડે ગુણી કાઢ્યા બરાબર આટલું યાદ રાખવાનું છે હવે બીજા વધુ ઉદાહરણ જોઈએ જોઈએ બીજું ઉદાહરણ પચાસ ચાર બરાબર તો એને વિસ્તૃત સ્વરૂપમાં લખી દઈએ પચાસ પોઈન્ટ જીરો ચાર બરાબર હવે જો સ્થાન જોઈએ એકમ અને દશક બરાબર આપણે શરૂઆત પહેલા અંક થી જ કરવાની એટલે પાંચ કયા સ્થાનમાં છે દશકમાં પાંચ ગુણ્યા દસ દસ સ્થાનમાં હોય તો દસ વડે લખો તો તમને અલગ પડતો ફાવે એટલે આપણે બરાબર ગુણાકાર પાંચ ગુણ્યા દસ પછી વત્તા કેટલા છે શૂન્ય શૂન્ય કયા સ્થાનમાં છે એકમો એટલે શૂન્ય ગુણ્યા એક શૂન્ય ગુણ્યા એક વત્તા પછી ફરીથી શૂન્ય છે તો શૂન્ય ગુણ્યા કેટલા આવશે આ શૂન્ય કયા સ્થાનમાં છે દશાંશના દસાંશ ના સ્થાનમાં શૂન્ય ગુણ્યા એટલે કેટલા વડે ગુણવાના ચાર ગુણ્યા એક ના છેદ માં સો વડે એક સતાંશ વડે અને ગુણવાના એનું વિસ્તૃત સ્વરૂપ થયું બીજી સંખ્યા જોઈએ જો કેટલી છે પાંચ પોઈન્ટ ઝીરો ચાર બરાબર અહીં સામે જ લખું છું પાંચ એકમ ના સ્થાનમાં છે એટલે પાંચ ગુણ્યા એક વત્તા શૂન્ય શૂન્ય કયા સ્થાનમાં સ્થાનમાં ચાર ચાર કયા સ્થાનમાં છે તો સતાશના સ્થાન માં તો ચાર ગુણ્યા એક ના છેદમાં સો બરાબર સતાંશ નું દશાંશ ને સતાંશ બસ આ એનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું આગળનું જોઈએ પાંચસો પોઈન્ટ ઝીરો ચાર જો એકમ દશક અને સો આ કયું સ્થાન છે સોનું સ્થાન છે એટલે પાંચ ગુણ્યા દસ વત્તા આ શૂન્ય એકમ ના સ્થાન માં એટલે શૂન્ય ગુણ્યા એક પછી વત્તા આ શૂન્ય દશાંશ ના સ્થાન માં એટલે શૂન્ય ગુણ્યા એક

તો દશાંશના સ્થાનમાં છે દશાંશના સ્થાનમાં હોય તો કેટલા વડે ગુણાશે એકના છેદમાં દસ વડે એટલે છ ગુણ્યા એકના છેદમાં દસ એક શૂન્ય છે એટલે એક દશાંશ કાપી લઈએ જીરો પોઈન્ટ છ બરાબર જીરો દશાંશ છ ત્રણની સ્થાન કિંમત ત્રણ કયા સ્થાનમાં છે સતાંશના સ્થાનમાં છે એટલે ત્રણને કેટલા વડે ગુણાશે એકના છેદમાં સો વડે એટલે કેટલા લખાશે જીરો પોઈન્ટ જીરો ત્રણ બરાબર અહીં બે મીંડા આવ્યા એટલે દશાંશ ચિહ્ન પછી બે અંક આવવા જોઈએ ત્રણ જીરો પોઈન્ટ કિંમતમાં એકના છે હજાર વડે ગુણવાનું બરાબર એક બે ત્રણ મીંડા એટલે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે ચિન્હ પછી એક બે ને ત્રણ અંક આવવા જોઈએ એટલે બે ની સ્થાન કિંમત કેટલી થશે જીરો ઝીરો ઝીરો બે વધુ ઉદાહરણ જોઈએ જોઈએ શું કહ્યું છે નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં પાંચની સ્થાન કિંમત જણાવો આપણે દરેક અંકની સ્થાન કિંમત નથી જણાવવાની ફક્ત પાંચની સ્થાન કિંમત જણાવવાની છે બરાબર તમે લખી રાખ્યું છે પહેલી રકમ છે પાંચ પોઈન્ટ ચુમ્માલીસ એટલે પહેલા આપણે શું લખીશું પાંચ કયા સ્થાને છે તો પાંચ એકમના સ્થાને છે એકમના સ્થાને હોય તો કેટલા વડે ગુણાય એક વડે માટે પાંચની સ્થાન કિંમત શું થશે પાંચ ગુણ્યા એક તો બરાબર કેટલી થશે એની સ્થાન કિંમત પાંચ થશે બીજું ઉદાહરણ જોઈએ પોઈન્ટ સુડતાલીસ પાંચ કયા છે અહિયાં એકમ અને દશક એટલે પાંચ દશકના સ્થાને છે તો માટે પાંચની સ્થાન કિંમત શું થશે પાંચ ગુણ્યા દસ એટલે કેટલા થશે પચાસ દશકના સ્થાને હોય તો કેટલા વડે ગુણાય દસ વડે ગુણાય ચાલો એ રીતે ત્રીજો દાખલો બાર પોઈન્ટ પચીસ તો પાંચ એ કયા સ્થાને છે સતાંશના સ્થાને છે આ ને આ કયું થયું સતાંશ સ્થાન તો માટે પાંચની સ્થાન કિંમત શું થશે પાંચ ગુણ્યા એકના છેદમાં સતાંશ એટલે કેટલા સો એકના છેદમાં સો વડે ગુણવાના એને એટલે કેટલા થશે પાંચ એકા પાંચ છેદમાં સો તો બે દશાંશ કાપવાના જીરો પોઈન્ટ જીરો પાંચ એની સ્થાન કિંમત થઈ એ રીતે ચોથો આઠ પોઈન્ટ પિસ્તાલીસ એમાં પણ પાંચ કઈ છે સતાંશ ના સ્થાને છે તો પાંચની સ્થાન કિંમત એટલે પાંચ ગુણ્યા એક ના છેદમાં ચારસો પાંત્રીસ તો એમાં પાંચ કઈ છે તો દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ સ્થાને છે એટલે પાંચ ગુણ્યા ના છેદમાં હજાર વડે અને ગુણવાનું એટલે કેટલા આવશે તો પાંચ છેદમો એક હજાર બરાબર શું લખાય ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક બે ને ત્રણ સંખ્યા એટલે કઈ આવશે પાંચ જીરો પોઈન્ટ ઝીરો પાંચ એ પાંચની સ્થાન કિંમત થશે બરાબર આમાં પણ સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ એનો પ્રશ્ન છ એ આના જેવો જ છે એમાં તમારે દરેકમાં બેની સ્થાન કિંમત શોધવાની છે એ તમને આવડશે બરાબર એ જાતે હોમવર્ક કરજો મેં વર્કશીટમાં દાખલા લખેલા છે